મોરબી એ ડિવિઝનના ડી સ્ટાફે બાથમી નાના નદીના તટ પાસે આવેલ મકરાણીસ વિસ્તારમાંથી એક યુવાનને દેશી બનાવટી રિવોલ્વર અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝનના ડી સ્ટાફના પીએસઆઈ એપી પટેલ સહિતની ટીમ ગત રાત્રેના નાઇટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પૂર્વ બાતમીના આધારે નદીના તટ નજીક આવેલા મકરાણી વાસ વિસ્તાર નજીક ત્યાંનો જ રહેવાસી યુવાન તોફિક રફીક બ્રોજ પસાર થતા તેને રોકીને તેની તલાશ લેતા તેમને કમરમાં સંતાડેલી દેશી બનાવટની રિવોલ્વર અને બે જીવતા કારતૂસ મળી આવતા ડી સ્ટાફે તોફિક બલોચ નામના યુવાનની અટકાયત કરીને રિવોલ્વર તથા બે જીવતા કારતૂસ મળીને કુલ 30,400નો મુદ્દા માલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રિવોલ્વર સાથે ઝડપાયેલા યુવાને પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેને અમુક લોકો હુમલો કરશે તેવો ભય હોવાથી તે રિવોલ્વર હંમેશા તેની સાથે સ્વરક્ષણ માટે રાખતો હતો. જો કે તેની પાસે હથિયાર રાખવાનું આધાર કે પરમિટ ન હોવાથી પોલીસે તેની અટકાયત કરી છે. આ અંગે તપાસ ચલાવતા પીએસઆઈ પટેલ જણાવે છે કે રિવોલ્વર સાથે ઝડપાયેલો આરોપી તોફિક બ્લોચ અગાઉ દેશી દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો છે. તેમજ આ રિવોલ્વર તેને રાજકોટના એક શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું અને મૂળ ઉત્તર પ્રદેશની બનાવટની હોવાની કબૂલાત આપી છે. જો કે રાજકોટના જે શખ્સનું નામ ખુલ્યું છે તે થોડા સમય પહેલા મૃત્યુ પામેલો છે. તેમજ આ યુવાન લગભગ છેલ્લા 3-1 વર્ષથી હંમેશા પોતાની સાથે આ રિવોલ્વર લઈને ફરતો હોવાનું પણ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જો કે રિવોલ્વરમાં બે જીવતા કારતૂસ મળી આવતા આ યુવાન કોઈ ખતરનાક ઘટનાને અંજામ આપવા માટે જઈ રહ્યો હતો કે પછી સ્વરક્ષણ માટે જ રિવોલ્વર સાથે રાખતો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.